ને મિત્રો મજામાં. મિત્રો ગઈકાલે એક આ હોમવર્કની અંદર પણ આપણે પૂછ્યું હતું કે ભાઈ એક નવી વાત છે કે 4:30 વાગ્યે જો નાનો કાંટો અગ્નિ દિશામાં હોય તો મોટો કાંટો કઈ દિશામાં હોય. મિત્રો તમને યાદ હોય તો મેં આવું એક વખત શીખ્યું હતું કે તમારે જે 8 દિશાઓનું નામ જાણવા હોય તો એક વાક્ય યાદ રાખો કે વાવ ઈશાન પપુ ને દે અગ્નિ, સોરી પપુ ને દે અગ્નિ, આ રીતે વાવ ઈશાન પપુ ને દે અગ્નિ. તો મિત્રો અહીંયા જે બધા દિશા છે એના નામ તમારા કે સ્પષ્ટ થઈ ગયા, વાયવ્ય, ઉત્તર, ઈશાન, પશ્ચિમ, પૂર્વ, નૈઋત્ય, દક્ષિણ અને અગ્નિ. હવે વાત શું છે, હવે તમે આખે આખું ચોખ્ઠું છે ગોઠવી શકશો. 4:30 વાગે પોઝિશન શું હોય, 4:30 વાગે પહેલી વાત એ હોય કે આ 6 ઉપર મોટો કાંટો હોય, હોય કે ન હોય. અને 4:30 થયા છે એટલે તમને ખબર છે અહીંયા 3 છે, અહીંયા 4 છે, અહીંયા 5 છે, તો જે નાનો કાંટો છે ને બરોબર આની વચ્ચે હશે, આ 3 અને 6 વચ્ચે, હા કે ના. હવે શું કહે છે, અગ્નિ છે એ આ દિશા થાય છે, નાનો કાંટો છે ને અગ્નિ દિશામાં છે, એટલે કે જોયો છે આ અગ્નિ દિશા છે કે નહીં, તો તમને તરત ખબર પડે કે મોટો કાંટો કઈ દિશામાં હોય, દ એટલે કે કઈ હોય, દક્ષિણ, તો જવાબ આવશે દક્ષિણ. તો મિત્રો આ ખાલી ખબર હોય ને તો પણ તમે ઝડપથી કરી શકો. તો ઇઝ ઇટ ઓકે છે ને સહેલું, શું યાદ રાખશો, વાવ ઈશાન પપ્પુ ને દે અગ્નિ, તો જરૂરથી તમને આવડી જશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મિત્રો બહુ સુંદર છે કે સવારના 6:30 વાગ્યા થી સાંજના 6:30 વાગ્યા સુધીમાં બંને કાંટા કેટલી વાર ભેગા થશે. મિત્રો સાવ સાચી વાત કરું કે આ તમે ખરેખર પ્રયોગ કરજો અને તમે જે કંઈ જવાબ વિચારતા હશો એનાથી કદાચ અલગ આવશે, પણ હવે જવાબ તમને ખાલી આપી દઉં છું કે જવાબ આવશે 11. શું કામ 11 આવે છે જરા ટ્રાય કરજો. બપોરના 3 વાગ્યાથી ચાલુ કરી રાતના 3 સુધીનો પણ તમે કાંડા ઘડિયાળને તમે કાંટા ફેરવી અને ચેક કરો તો બંને કાંટા કેટલી વાર ભેગા થતા હશે, 11 વાર. તો એમાં થોડું વિચારજો અને શું કામ એ તમે જરૂરથી કોમેન્ટમાં લખજો. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. કાલે વધુ તૈયારી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ, આવજો.